અમેરિકાના વર્જિનિયામાં રાહુલ ગાંધીનું નિવેદન, કહ્યું લોકસભાની ચૂંટણી બાદ સરકારની ભયભીત કરવાની નીતિ થઈ અચાનક ગાયબ. હેલ્થ પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા મુદ્દે સરકાર પાણીમાં બેઠી, આવક ગુમાવવા માંગતી ન હોવાથી નિર્ણય લેવાનું સરકારે ટાળ્યું. કેન્સરની દવા પર જીએસટી 12% ઘટીને 5% થયો, રિસર્ચ સેન્ટરને ગ્રાન્ટ પર જીએસટી નહીં લાગે. રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. મોરવા હડફના હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, ડેમના 5 દરવાજા ખોલવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ. પથ્થરમારાની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવી, સુરત પોલીસ કમિશનર રાઉન્ડ પર નીકળ્યા, પોલીસે વિવિધ ગણેશ પંડાલની મુલાકાત લીધી. રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની ભરતીમાં કૌભાંડ. ધોરાજીમાં સિંધી સમાજનો લવજેહાદનો વિરોધ, સમસ્ત સિંધી સમાજે આપ્યું મામલતદારને આવેદનપત્ર, જેતપુરની સિંધી યુવતીને ભગાડી ગયો હતો વિદર્ભી યુવક. અમદાવાદ રોગચાળાના ભરડામાં 7 દિવસમાં 172 ડેન્ગ્યુના કેસ સામે આવ્યા, ચિકનગુનિયાના 12 કેસ. અમેરિકાના આજે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પહેલી ડિબેટ, બંને વચ્ચે આમને સામને થશે મુકાબલો.